नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आजे 5 मे जोईए आजना समाचार। भुज नगर पालिका द्वारा मिर्जापुर रोड उपर पटेल टावर्स पासे 4 केबिनो हटावाई। भुज मा गैरकायदेसर दबाणो हटावासे तेम चीफ ऑफिसरे जणाव्यु। भुज नगरपालिका द्वारा आजे मिर्जापुर रोड उपर पटेल टावर्स पासेनी 4 लारीओ हटावाई हती। पालिकाना चीफ ऑफिसरना जणाव्या मुजब एक ज व्यक्तिनी 4 लारी हती, तेमने मौखिक अने लेखित रीते नोटिस अपाई हती अने फरियादने आधारे आ लारीओ हटावाई छे। भुजमां ज्यां पण पूर्व मंजूरी वगर लारीओ के दबाण हशे ते सर्वे करी हटाववामां आवशे तेम चीफ ऑफिसरे जणाव्युं हतुं। समग्र बाबते जिगर पटेल चीफ ऑफिसरे जणाव्युं हतुं के भुज नगरपालिकामां आवेल मिर्जापुर रोड पर आवेल पटेल टावर आगळ કેબિનોના દબાણ બાબતે અત્રે ફરિયાદ રજૂ થઈ હતી। નગરપાલિકા દ્વારા મૌખિક તેમજ લેખિત નોટિસ આપવામાં આવેલ, તેમ છતાં દબાણદારોએ દબાણ હટાવ્યું નહોતું। સ્થળ તપાસ કરતાં એવું જાણવા મળેલું છે કે એક જ સમયે 4 લારીઓ ત્યાં ઊભી કરેલી હતી અને નગરપાલિકાની કોઈ પણ ટાઉન વેન્ડિંગ કમિટીના સર્ટિફિકેટ કે મંજૂરી વગર તેઓ ત્યાં રસ્તા ઉપર કેબિન રાખી અને ધંધો કરતા હતા, તે આજે દૂર કરવામાં આવેલી છે। એના પાછળના જે દુકાનદારો છે તેમની ફરિયાદ વારંવાર આવેલી હતી અને તે અન્વયે કામગીરી કરવામાં આવેલી છે। અને જુદી જુદી જગ્યાએ જે નગરપાલિકાની પૂર્વ મંજૂરી સિવાય નડતરરૂપ જે કેબિનો રાખવામાં આવેલી છે એનો ટૂંક સમયમાં આયોજન કરી અને દૂર કરવામાં આવશે। સુપરવિઝન ઓછું તો નહીં, પણ હવે એ સર્વે કરી અને કામગીરી કરવાની રહેશે નગરપાલિકા દ્વારા। એ રીતે ભુજમાં ફરિયાદને આધારે લારીઓ હટાવવામાં આવી હતી। મારું નામ છે મનોહર લદ્દાણી, હું અહીંયા છેલ્લા 2005 થી ધંધો કરું છું અહીં રેકડી ઉપર જ। ત્યારે આજતાર ગ્રામ પંચાયત હેઠળ આવતું હતું અને અમે આજુબાજુ બધી રીતે વ્યવસ્થિત રીતે શાંતિપૂર્વક ધંધો કરતા હતા। અમારો બીજો કોઈ મકસદ ન હતો, માત્ર રોજીરોટી મેળવવાનો જ મકસદ હતો, ન કોઈ દબાણ કે શું। અને છતાં અમારે બધું શાંતિથી વર્ષો સુધી હાલતો હતો, પણ છેલ્લા 1.5 મહિનાથી મને નગરપાલિકા તરફથી રેકડી ઉપાડી લેવાની ધમકી આપવામાં આવતી હતી। હું એ ડિવિઝનલ પોલીસમાં પણ નિવેદન આપી આવ્યો, અમને તેમને પણ રજૂઆત કરી કે મારી રેકડી દુકાનોથી 50 ફૂટ છેટે છે, એમને કોઈ પણ સ્વરૂપે નડતરરૂપ નથી, છતાં 6 દુકાનોવાળા સહિત નગરપાલિકા સહિત મને માનસિક ત્રાસ આપવામાં આવતું હતું છેલ્લા 1.5 મહિનાથી। મેં કાયદાની રીતે જે જવાબ આપવું જોઈએ બધું આપેલું, છતાં પણ આજની તારીખમાં એ લોકોએ કોઈ પણ જાણ કર્યા વગર નોટિસ તો એમણે મળે 13 એપ્રિલના આપી હતી, પણ તે કોઈ પણ રીતે કાયદાકીય રીતે સ્વરૂપમાં ન હતી। કારણ કે એમાં લખેલું હતું કે ટ્રાફિકમાં નડતર છે, તમે જોઈ શકો છો ક્યાંય ટ્રાફિકમાં નડતર નથી અમારી આ દાબેલીની રેકડી। છતાં પણ આજે રેકડીઓ ઉપાડવા આવેલા અને મેં એમને કીધું કાયદાની રીતે હું બધી રીતે સહયોગ કરવા સહમત છું। દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો।